નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ, તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ લેસન નંબર 4, લોંગર, શાર્પર એન્ડ બિગર. અગાઉ આપણે એક્ટિવિટી 7 સુધી જોઈ ગયા છીએ. આજે આપણે જોશું એક્ટિવિટી 8. શું કીધું છે? અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે, તે વાંચો અને તેના નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. અહીં એક ગ્રાફ આપેલો છે, તેમાં શું આપેલું છે? લાઈફ સ્પાન એટલે કે જીવનગાળો આપેલો છે, વર્ષમાં આપેલો છે, અને અહીં શું આપેલું છે? એનિમલ્સ એટલે કે પ્રાણીઓના નામ આપેલા છે. હવે અહીં 0, 20, 40, 60, 80, 100, 120, 114, 160 એટલે કે બધા વચ્ચે 20નો ગાળો છે. જેમ કે અહીંયા 0 પછી 1, 2, 3, 4, 5 એમ 20, ત્યારબાદ 20 પછી શું આવશે? 21, 2, 40 તેમ બધા વચ્ચે 20-20નો ગાળો રહેલો છે. હવે તમારે શું કરવાનું છે કે અહીં ફોર એક્ઝામ્પલ ડોગ, કાવ, સ્વાન, ટોટોઇઝ, ગોટ, એલિફન્ટ એમ એનિમલના નામ આપેલા છે. હવે ડોગ છે તે કેટલા વર્ષનું જીવનગાળો હોય છે ડોગનું, એટલે કે તે કેટલા વર્ષ આયુષ્ય એટલે કે તે કેટલા વર્ષ જીવે છે તે આપેલું છે. ત્યારબાદ કાવ જે આલેખમાં ગ્રાફ સ્વરૂપે આલેખ સ્તંભ રજૂ કરેલા છે, તે કેટલા વર્ષનો તેનો જીવનગાળો હોય છે, તે કેટલું આયુષ્ય ધરાવે છે તે આપેલું છે. ફોર એક્ઝામ્પલ અહીં ડોગ છે તેનું આયુષ્ય કેટલું હોય છે એટલે કે તેનો જીવનગાળો કેટલો હોય છે, તો અહીંયા તેના આધારે ખ્યાલ આવશે 9 યર. હવે તમે સ્કેલના આધારે તેનું માપ રાખી અને તમને ખ્યાલ આવવો જોઈએ. હવે જુઓ જોઈએ અહીં 20થી મિડલમાં, એટલે અહીંયા 10 હોય તો એથી સેજ એક આ બાજુ છે, એટલે આપણે 9 યર એવરેજ લઈ શકીએ. તો હવે અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે, તેમાં બ્લેન્ક્સ આપેલી છે એન્ડ ધેન એનિમલ્સ એન્ડ લાઈફ સ્પાન, એટલે કે અહીંયા એનિમલના નામ આપેલા છે અને અહીંયા લાઈફ સ્પાન એટલે કે તેનો જીવનગાળો લખવાનો છે. ક્યાંક તેનો જીવનગાળો લખવાનો છે તો ક્યાંક કોણ ક્યુ એનિમલ છે તે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ ચિમ્પાન્ઝી છે એક મંકીનું નામ છે, તો તેનો જીવનગાળો શું હોઈ શકે? તો અહીંયા લાસ્ટમાં નામ છે, જુઓ ચિમ્પાન્ઝી. હવે તેના ઉપર સ્કેલ રાખો અને હવે જુઓ ડાયરેક્ટ 40 ઉપર આવે છે, તો 40થી સેજ ડાઉન સાઈડ છે એટલે કે મિડલમાં છે. તો 40થી મિડલમાં હોય તો શું આવે? 20નો ગાળો છે તો અહીં 30 આવે, તો 30 યરનો આપણે એવરેજ લઈ શકીએ કે ચિમ્પાન્ઝીનું લાઈફ સ્પાન 30 યર્સ હોઈ શકે. ત્યારબાદ છે નેક્સ્ટ 22 યર્સ. હવે તમારે શું કરવાનું છે? સ્કેલ રાખવાની છે અને કોણ 22 યર્સનું છે તે જોવાનું. તો અહીં 1, 2, 3 અને 4 છે જે 20થી ડાઉન છે અથવા તો અપ છે, તો અહીં સ્કેલ રાખો એટલે ખબર ખ્યાલ આવશે. હવે અહીં સ્કેલ રાખી તો 20 અપ છે, એક જ છે અહીં જુઓ કાવ, તો શું આવશે? કાવ, કે કાવનું લાઈફ સ્પાન 22 યર્સનું હોય છે. તેવી જ રીતે 70 યર્સ એલિફન્ટ છે, તેની 70 યર્સ લાઈફ સ્પાન છે. હવે અહીંયા સ્કેલ રાખીને જુઓ જોઈએ, અહીંયા તમને ઓન્લી 70 યર્સ જ આપેલા છે, બ્લેન્ક હોય તો તમને કેમ ખ્યાલ આવે? તો ફોર એક્ઝામ્પલ તમારે જોવાનું કે 70 યર્સ કેના છે, તો અહીંયા તમારે 60 to 80ની મિડલમાં રાખવાનું એટલે ત્યાં 70 યર આવે. હવે જોવાનું કે કોના નામ ઉપર એક્ઝેક્ટ 70 યર્સ આવે છે. જુઓ અહીં એલિફન્ટ આવ્યું છે, તો એલિફન્ટ. ત્યારબાદ છે ડોગ, આપણે જોઈ ગયા કે 9 યર. ત્યારબાદ મેન આપેલું છે, તો મેનનું કેટલું છે? અહીંયા મેન આપ્યું છે, ત્યારબાદ અહીંયા સ્કેલ રાખીને જોવાનું 90 યર્સ. તેવી જ રીતે 100 યર્સ કેના છે, સ્કેલ રાખો પછી જુઓ કે 100 ક્યાં આવે છે એક્ઝેક્ટ, તો સ્વાન એટલે સ્વાનનું લાઈફ સ્પાન છે 100 યર. તેવી રીતે તમારે બધા જમાં સ્કેલ રાખતું જવાનું છે અને મેજર લેતું જવાનું છે. ટોર્ટોઇઝ છે તો 150 યર્સ, ત્યારબાદ ગોટ છે તો તેનું 10 યર્સ, હોર્સની 15 યર્સ, 50 યર્સ એન્ડ સીપ એ તેનું છે 10 યર્સ. સૌથી ઓછું લાઈફ સ્પાન છે ડોગનું 9 યર્સ છે. ત્યારબાદ સીપ તો તેનું પણ 10 યર્સ અને ગોટ, સીપ અને ગોટનું 10 યર્સ છે. હવે આ કોષ્ટકના આધારે તમારે નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે તે ફિલઅપ કરવાની છે.
ઉપરની વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમારે આખી પૂરી વિગતના આધારે શું કરવાનું છે? ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો પહેલું શું કીધું છે? વૂલ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. ચિમ્પાન્ઝી છે તેના કરતાં કોણ ઓછું જીવે છે? તો ફોર એક્ઝામ્પલ, ચિમ્પાન્ઝીનો કેટલા યર લાઈફ સ્પાન છે? તો કે 30 યર્સ. હવે 30 યર્સથી ઓછા કોના કોના છે? તો કાવ તો તેનું 22 યર્સ. ત્યારબાદ ડોગ તો તેનું 9 યર્સ. ત્યારબાદ છે ગોટ તો તેનું 10 યર્સ. શીપ તો તેનું 10 યર્સ. એ બધા ચિમ્પાન્ઝી કરતાં ઓછું યર્સ, એટલે કે ઓછું લાઈફ સ્પાન છે. તો તમારે અહીંયા આન્સરમાં લખવાનું. તમારે હું ફોર એક્ઝામ્પલ અહીંયા બધાના નામ કહી શકું, પરંતુ અહીંયા જેટલું લાઇનમાં આવે તેટલું તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ, ધ કાવ, ડોગ, ગોટ, શીપ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. અહીં મેં માત્ર બેના નામ લખેલા છે, ધ કાવ એન્ડ ડોગ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. એટલે કે ગાય અને કૂતરો છે તે તેનું જીવનગાળો છે તે ચિમ્પાન્ઝી કરતાં ઓછો છે. ધેન સેકન્ડ છે, વૂલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. એટલે કે કોણ લાંબુ જીવે છે ગોટ એટલે બકરી કરતાં? તો ગોટનું ઓનલી 10 યર્સ જ છે. તો 10 યર્સ ઓફ કોણ કોનું છે જુઓ જોઈએ. હોર્સ છે, ટોર્ટોઇઝ છે, સ્વાન છે, મેન છે, એલિફન્ટ છે, ધેન કાવ, ચિમ્પાન્ઝી, બધાનું છે. પરંતુ અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે માત્ર બે લખેલા છે કે કાવ એન્ડ એલિફન્ટ વોલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. એટલે કે અહીંયા તમે લખી શકો, ધ ચિમ્પાન્ઝી, કાવ, એલિફન્ટ, મેન, સ્વાન, ટોર્ટોઇઝ, હોર્સ, વોલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. બધા એનિમલના નામ પણ તમે લખી શકો. ત્યારબાદ છે થર્ડ, વૂઝ લાઈફ સ્પાન શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પાન. એટલે કે હોર્સ એટલે કે ઘોડાની લાઈફ કરતાં કોની લાઈફ ઓછી હોઈ શકે? તો અહીંયા જુઓ જોઈએ, હોર્સની લાઈફ સ્પાન કેટલી છે? 60 યર. હવે તેના કરતાં ઓછી કેની કેની છે? તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખી શકીએ, ધ ચિમ્પાન્ઝી, કાવ્સ, ડોગ્સ, ગોટ્સ, શીપ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ હોર્સિસ લાઈફ સ્પાન. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે માત્ર મેં બે નેમ લીધેલા છે, ડોગ્સ એન્ડ કાવ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સિસ લાઈફ સ્પાન. એટલે કે કૂતરા અને ગાયનું આયુષ્ય ઘોડા કરતાં ઓછું હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ફોર્થ, વૂઝ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. એટલે કે કોણ વધુ લાંબુ આયુષ્ય ધરાવે છે શીપ કરતાં? તો શીપનું ઓનલી 10 યર્સ છે, જુઓ જોઈએ સામેના પેજ કોષ્ટક ઉપર. તો તેના કરતાં તો ઘણા એવા એનિમલ છે કે જેનું લાઈફ સ્પાન વધુ છે, જેમ કે ધ ચિમ્પાન્ઝીસ, કાવ્સ, એલિફન્ટ્સ, મેન્સ, સ્વાન્સ, ટોર્ટોઇઝ, હોર્સિસ, વોલ્સ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. શીપ્સ કરતાં ઓનલી એક ડોગ છે કે જેનું શોર્ટર છે, બાકી બધા એનિમલ છે તેનું શીપ કરતાં લોંગ લાઈફ સ્પાન છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે એક જ મેં નામ લીધેલું છે ચિમ્પાન્ઝીનું. તમે બધાનું તમારી બુકમાં લખી શકો છો, નોટબુકની અંદર. ધ ચિમ્પાન્ઝીઝ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. તમારે તમારી નોટબુકની અંદર બધા એનિમલના નેમ લખવાના છે કે જે શીપ કરતાં વધુ લાંબુ જીવે છે તે. શીપ કરતાં ઓનલી એક ડોગ જ છે કે જેનું શોર્ટ છે, બાકી બધાનું લાંબુ છે. તો તમારે બધા એનિમલના નેમ લખવાના રહેશે. ત્યારબાદ છે ફિફ્થ, વૂઝ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. એટલે કે રેબિટ્સની લાઈફ સ્પાન કરતાં ઓછું આયુષ્ય કોનું છે? તો આન્સર છે ધ ડોગ્સ, ગોટ્સ, શીપ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. એટલે કે કૂતરો, બકરી અને ઘેટું છે તેનું આયુષ્ય સસલા કરતાં ઓછું છે. તો અહીં મેં માત્ર ડોગનું જ નેમ લીધેલું છે, તમારે બધાના નામ લખવાના છે જે હું બોલી ગઈ છું તે. ધ ડોગ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. ત્યારબાદ છે સિક્સ, વૂલ લીવ્સ લોંગર ધેન ધ મેન.
એટલે કે માણસ કરતાં સૌ વધુ આયુષ્ય કોનું હોય છે, વધુ કોણ જીવે છે? તો કોષ્ટકના આધારે ખ્યાલ આવશે કે આન્સર છે ધ ડોગ્સ ગોટ્સ સોરી ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન લિવ્સ લોંગર ધેન ધ મેન. હવે તમે જુઓ કે ટોર્ટોઇઝનું છે તે સૌથી વધુ આયુષ્ય છે, એટલે કે લાઈફ સ્પાન છે. તમને એક ખ્યાલ હોવો જોઈએ કે કાચબો છે તેનું સૌથી વધુ આયુષ્ય હોય છે 150. તમે અહીંયા આલેખમાં જ જુઓ જોઈએ કે તેનો સ્તંભ સૌથી ઊંચો છે અને 150 કે કાચબાનું આયુષ્ય સૌથી વધુ હોય છે. ત્યારબાદ છે મેઇન, તેનું જુઓ જોઈએ 90 યર્સ છે, તો તે પણ વધુ. ત્યારબાદ શ્વાન, તો તેનું 100 યર છે. કાચબાથી થોડું ઓછું કોનું હોય છે? શ્વાન, એટલે કે કૂતરાનું હોય છે, શ્વાનનું હોય છે. તેવી જ રીતે તો આન્સર શું થશે, મેં અહીં માત્ર ને માત્ર બે જ નેમ લીધે છે, તમે તમારે આલેખના આધારે નામ લઈ શકો. ધ ટોર્ટોઇઝ એન્ડ સ્વાન લીવ લોંગર ધેન ધ મેન. મેનનું આયુષ્ય કેટલું છે? 90 યર, અને સ્વાનનું કેટલું છે? 100, અને ટોર્ટોઇઝનું 150. તો તે ટોર્ટોઇઝ અને સ્વાનનું બંનેનું આયુષ્ય મેન કરતાં વધુ છે. તો આન્સર છે ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન લીવ લોંગર ધેન ધ મેન. વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી એક્ટિવિટી 8, તમારે તમારી બુકની અંદર ફિલઅપ કરવાની રહેશે.